યુવતીનું ફેક એકાઉન્ટ બનાવી ભીમસ્વ ફોટો મૂકવાની ધમકી આપનારી સામે સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યો. સુરતમાં રહેતી યુવતીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર અજાણ્યા એકાઉન્ટમાંથી ફેક રિક્વેસ્ટ આવી હતી. રિક્વેસ્ટ સ્વીકારતા યુવતીને માલુમ પડ્યું હતું કે પ્રોફાઇલ પિક્ચર અને સ્ટોરીમાં તેણીના જ ફોટા અપલોડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેણીના બીજા ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત યુવતીને ભીમસ્વ ફોટો બનાવવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેથી આ મામલે યુવતીએ સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં તપાસ કરી રહેલી સાયબર ક્રાઇમ પોલીસે બોટાદના ખાંભળ ગામે રહેતા 20 વર્ષીય જગદીશ પ્રકાશભાઈ મકવાણાની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપી સામે અગાઉ વર્ષ 2019માં સાયબર ક્રાઇમ બોટાદ જિલ્લાના બરવાડા પોલીસ મથકમાં અને વ્યારા પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ સુરત. સુરતના એક ફરિયાદીને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એક અજાણ્યા એકાઉન્ટમાંથી, જેમાં ફ્રેન્ડ રિક્વેસ્ટમાં તેઓને ધ્યાનમાં આવ્યું કે તેઓનો ફોટો જ ઉપયોગ કરવામાં આવેલો હતો. જ્યારે તેણે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી ત્યારે તેઓને આગળના દિવસોમાં એવું જાણવા મળ્યું કે તેઓના જ બીજા ફોટાઓ તેઓ સ્ટેટસ ઉપર અજાણ્યા એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવતા હતા. જે અનુસંધાને ફરિયાદીએ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો, જેમાં આઈપીસીની કલમ 500, 507 તથા આઈટી એક્ટની કલમ 66C અનુસંધાને ગુનો દાખલ કરીને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે આગળની તપાસ હાથ ધરી, જેમાં આ ફેક એકાઉન્ટ બનાવનાર વ્યક્તિ જેનું નામ છે જગદીશ પ્રકાશભાઈ મકવાણા, જેઓ ધંધો નોકરી કરે છે, મૂળ બોટાદના રહેવાસી છે, તેઓની ધરપકડ કરીને આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તેને ડામવાની કોશિશ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે કરી છે. આગળ તપાસ હાથ ધરતા જાણવા મળ્યું કે આ જે આરોપી છે તેઓ વિરુદ્ધ કુલ આ પૂર્વ 3 ગુના દાખલ કરવામાં આવેલા છે આ જ પ્રકારના સોશિયલ મીડિયા ફ્રોડ અનુસંધાને, જેમાં સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જ 2019માં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. બોટાદ જિલ્લાના બરવાડા પોસ્ટેમાં પણ 2019માં એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો તથા 2020માં વ્યારા પોસ્ટેમાં પણ એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ અનુસંધાને આ પૂર્વ પણ આ જે આરોપી છે તેઓએ 3 ગુના આચરેલ છે અને આ પ્રકારની પ્રવૃત્તિ સાથે તેઓ સંડોવાયેલ છે. આગળની તપાસમાં હજી પણ જો કોઈ બીજા ફરિયાદી પણ આઇડેન્ટિફાય થશે તો પણ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ ગુના દાખલ કરાવીને આગળની તપાસ હાથ ધરશે.